નમસ્કાર દર્શક મિત્રો, હું છું ડોક્ટર દેવાંગી જોગલ. આરોગ્યલક્ષી કાર્યક્રમ આયુર્વેદિક લાઇફસ્ટાઇલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આયુર્વેદના બે પ્રયોજનો છે, સ્વસ્થ વ્યક્તિના સ્વાસ્થ્યની રક્ષા કરવી અને રોગીના રોગનું શમન કરવું. અહીં આપણે આજે વાતો કરવાના છીએ કે કેવું જીવન જીવીએ તો આપણે માંદા જ ન પડીએ. હકીકત તો એવી છે કે આજે વિશ્વ આખું આયુર્વેદિક લાઇફસ્ટાઇલ અપનાવી રહ્યું છે અને આપણે એનાથી દૂર જઈ રહ્યા છીએ. આપણા ઋષિ મુનિઓએ જે વિજ્ઞાન હજારો વર્ષ પહેલા અધ્યાત્મની એરણ પર વિકસાવ્યું હતું તેને આજે કહેવાતા ભૌતિકવાદીઓએ સ્વીકારવું પડ્યું. કેમ કે આજના મેડિકલ સાયન્સ પાસે એવી કોઈ લાઇફસ્ટાઇલ નથી કે જે વ્યક્તિને બીમાર થતો અટકાવે. આજે આપણે ગમે તેટલા આધુનિક બનીએ પરંતુ સુખની વ્યાખ્યા ક્યારેય બદલાતી નથી. એટલે જ કહેવાયું છે કે પહેલું સુખ તે જાતે નર્યા. તો આજે આપણે એવું કંઈક જાણીશું કે જેનાથી આપણને ખરું સુખ અને નિરામય જીવન મળી શકે. આજે આપણે આયુર્વેદિક દિનચર્યા વિશે વિસ્તારથી વાતો કરીશું. આયુર્વેદ શાસ્ત્રમાં દિનચર્યાનું ખૂબ વિસ્તારપૂર્વક વર્ણન જોવા મળે છે. કદાચ એ વર્ણન હું તમારી સમક્ષ રજૂ કરું તો તમે ક્યાં તો અત્યારે ટીવી બંધ કરી દેશો અને ક્યાં તો ચેનલ બદલી નાખશો. જેમ કે રોજ સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું જોઈએ, ઉઠીને લીમડાનું દાંતણ કરવું જોઈએ. તમે કહેશો કે અમે તો આવીએ છીએ જ રાત્રે 12:30 વાગે, તો આમાં બ્રહ્મ મુહૂર્તમાં કેવી રીતે ઉઠી શકાય? લીમડાનું દાંતણ ક્યાં શોધવા જેવું? પણ મિત્રો, આયુર્વેદના સિદ્ધાંતોને ફક્ત સમજી લેશું તો ધીમે ધીમે આપણા જીવનમાં આપોઆપે વણાઈ જશે. તો ચાલો દિનચર્યાને તબક્કાવાર સમજીએ. સૌથી પહેલા બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું જોઈએ. સરળ ભાષામાં કહું તો વહેલા ઉઠવું જોઈએ. સૂર્યોદય પહેલાના 1.5 કલાકના સમયને બ્રહ્મ મુહૂર્ત કહેવામાં આવે છે. 1.5 કલાક પહેલા કદાચ ન ઉઠી શકીએ, પણ સૂર્યોદયથી 10 મિનિટ પહેલા તો ઉઠી શકીએ ને. આજે તો 8, 9 કે 10 વાગ્યે ઉઠવાની મોટા ભાગના વ્યક્તિઓને આદત પડી ગઈ છે. કવિ દલપતરામની પેલી પંક્તિ યાદ આવે છે કે રાત્રે વહેલા સૂઈ, વહેલા ઉઠે વીર, બળ બુદ્ધિ બહુ ધન વધે, સુખમાં રહે શરીર. અત્યારે આપણી જીવનશૈલી જેવી છે કે વ્યવસાય નોકરીને લીધે રાત્રે સુવાનું મોડું થાય તો પછી સવારે વહેલા કેવી રીતે ઉઠી શકાય? ન ઉઠી શકાય તો વાંધો નહીં, પરંતુ કમસે કમ એક નિશ્ચિત સમયે અને બને એટલા વહેલા ઉઠવાનો પ્રયત્ન કરવો જોઈએ. નાઇટ શિફ્ટમાં કામ કરતા વ્યક્તિઓ જેમણે રાત્રે જાગવું પડે છે તેમણે જેટલા કલાક રાત્રે જાગે એટલા જ કલાક સવારે સુવાની આદત કેળવવી જોઈએ. ઊંઘ પૂરી થશે તો જ શરીર સ્વસ્થ રહી શકશે. ઘણીવાર આપણે અનુભવ્યું હશે કે રવિવારે સન્ડે મૂડના લીધે આપણે મોડા ઉઠીએ તો એ દિવસ સૌથી વધુ આનંદદાયક બનવાને બદલે સૌથી વધુ આળસદાયક બની રહે છે. આથી બને એટલા વહેલા અને નિશ્ચિત સમયે ઉઠવાની આદત કેળવવી જોઈએ. તમારામાંથી ઘણા લોકો એવા પણ હશે કે જેમણે વર્ષોથી સૂર્યોદયની દિવ્યતાને માણી નહીં હોય. હકીકતમાં જે લોકો એવા વ્યવસાય સાથે સંકળાયેલા છે કે જેમણે વહેલા ઉઠવું અનિવાર્ય છે, એમની રોગપ્રતિકારક શક્તિ અન્યની સરખામણીએ ચોક્કસ વધારે જોવા મળે છે. ભગવાન સૂર્યનારાયણ જ્ઞાન, ચૈતન્ય અને ઉર્જાનો સ્ત્રોત છે. વહેલી સવારના એમના મૃદુ કિરણો આપણા શરીરને સ્પર્શે તો શરીરના દરેક કોષમાં નવું ચૈતન્ય જન્મે છે. ક્યારેક સૂર્યોદયની એ પળોને માણી તો જુઓ, તમને એનું વ્યસન થઈ જશે. વહેલી સવારનો સમય લેખકો, તત્વચિંતકો, વિદ્યાર્થીઓ, છાપાવાળા કે દૂધવાળા માટે જ નથી, સૂરજદાદા આપણા સૌના છે. ત્યાર પછીનું કર્મ છે મુખશુદ્ધિ. દાંતણને આયુર્વેદમાં દંત પાવન અથવા તો દંત ધાવન કહેવામાં આવે છે. દાંતને જે પવિત્ર કરે તે દંત પાવન અને દાંતને ધોઈને ચોખ્ખા કરે તે દંત ધાવન. ઋષિ મુનિઓએ જણાવ્યું છે કે મધુર રસમાં મહુડો, કડવા રસમાં લીમડો, તુરા રસમાં બાવળ અને તીખા રસમાં કરંજનું દાંતણ શ્રેષ્ઠ છે. પ્રેક્ટિકલી આ કદાચ અશક્ય છે. આપણે બજારમાં જઈએ તો મોટા ભાગે બાવળનું દાંતણ જ જોવા મળે અને આપણે રોજ દાંતણ કરી શકીએ એમ પણ નથી. પરંતુ રજાના દિવસે, અઠવાડિયામાં એકવાર કે મહિને એકવાર તમે અને તમારું બાળક સાથે દાંતણ કરો. જો તમે બાળકને નહીં શીખવાડો તો કદાચ ભવિષ્યમાં આવનારી પેઢીએ
YouTube પર ક્લિપ જોવી પડશે કે દાંતણ કેમ કરાય. દાંતણનો આગળનો ભાગ સારી રીતે ચાવવો જોઈએ અને સારી રીતે ચવાઈ ગયા બાદ દંતમંજનમાં બોળી અને એનાથી દાંત સાફ કરવા જોઈએ. મધ, સૂંઠ, મરી, પીપર, તજ, તમાલપત્ર, એલચી, કાંટાળું માયું કે સિંધવ આમાંથી કોઈ પણ એક દ્રવ્ય દંતમંજન તરીકે વાપરી શકાય. ઘરના મરી મસાલામાંથી દંતમંજન કેવી રીતે બનાવાય એ પણ આજે આપણે જોઈશું. દાંત સાફ કર્યા પછી જીવવા નિર્લેખનનો શાસ્ત્રમાં ઉલ્લેખ છે. જીવવા નિર્લેખન એટલે કે ઉલ ઉતારવી. સોનું, ચાંદી, તાંબુ કે દાંતણની ચીર આ કોઈ પણ એક વસ્તુથી ઉલ ઉતારી શકાય. વ્યવહારમાં સ્ટેનલેસ સ્ટીલના ઉલિયા મળે છે જેના દ્વારા આપણે ઉલ ઉતારી શકાય. દાંતણ કર્યા પછી, ઉલ ઉતાર્યા પછી શીતળ જળથી કોગળા કરીને મુખશુદ્ધિ કરવી જોઈએ. મિત્રો, દાંતણ બાદ સ્વસ્થ મનુષ્યએ સ્નેહ ગંડુશ કરવું જોઈએ. સ્નેહ એટલે તલનું તેલ અને ગંડુશ એટલે કોગળો. તલના તેલને મોઢામાં ભરી થોડી વાર રાખી ત્યારબાદ એનો કોગળો કરવો જોઈએ, જેથી મોઢાના, પેઢાના, દાંતના, મુખ ગુહાના કોઈ પણ રોગ થતા અટકાવી શકાય. તલનું તેલ એ શ્રેષ્ઠ જીવાણુનાશક છે. રોજ નહીં તો અઠવાડિયે કે મહિને એકાદ વાર તો આ પ્રયોગ કરી જ શકાય. મુખ શુદ્ધિ પછી આવે છે ઉષપાન. સવારે નળના કોઠે પીવામાં આવતા પાણીને ઉષપાન કહે છે. સામાન્ય માણસ પણ નિર્ભયતાથી, સરળતાથી, કોઈ પણ ખર્ચ કર્યા વિના અને ગમે તે સ્થાને કરી શકે એવા પ્રયોગો આયુર્વેદે સૂચવ્યા છે. એમાંનું એક છે ઉષપાન. સૂર્યોદય પહેલાના સમયને ઉષા કહેવામાં આવે છે. એના પરથી શબ્દ બન્યો છે ઉષપાન. સૂર્યોદય પહેલાના 3 કલાકથી માંડીને સૂર્યોદય સુધીમાં ગમે ત્યારે ખાલી પેટે પાણી પીવાની ક્રિયા એટલે ઉષપાન. સામાન્ય વ્યક્તિએ વહેલી સવારે 1-3 ગ્લાસ પાણી પીવું જોઈએ. પિત્ત પ્રકૃતિવાળાએ સાદું પાણી અને કફ અને વાયુ પ્રકૃતિવાળા વ્યક્તિઓએ થોડું હુંફાળું પાણી પીવું જોઈએ. તાંબાના પાત્રમાં રાત્રે ભરી રાખેલું પાણી સવારે પીવું વધુ લાભકારક છે. તાંબાના અનેક ગુણો છે. તાંબુ લોહી શુદ્ધ કરે છે, પાચન શક્તિ સુધારે છે, આંખોને સતેજ કરે છે. એટલે જ કદાચ વર્ષો પહેલાં આપણા વડીલો ઘરે તાંબાના બેડામાં પાણી ભરતા કે જેથી સવારે ઘરના તમામ સભ્યો ઉષપાન કરી શકે. હા, પણ આજના જમાનામાં તાંબાની શુદ્ધતાની ચકાસણી કર્યા બાદ જ એ પ્રયોજવું. કારણ કે જો મિશ્ર ધાતુમાંથી બનાવેલું તાંબુ હશે તો એ પાણી સવારે ખાલી પેટે પીવાથી ચોક્કસ એસિડિટી થશે. ઉષપાન આંતરડામાં સુકાયેલા કે અટવાયેલા મળને શિથિલ કરી મલત્યાગ દ્વારા શરીરની બહાર કાઢે છે. આજે આપણે જોઈએ છીએ કે ઘણા લોકોને બેડ ટીની આદત હોય છે. સવારમાં ખાલી પેટે 1 કપ કે 2 કપ ચા પીવાથી તરત જ મળ શુદ્ધિ થઈ જાય છે. એના બદલે સવારમાં ખાલી પેટે ઉષપાન કરવું વધારે અસરકારક અને આવકારદાયક બની રહેશે. મિત્રો, આચાર્ય ભાવ પ્રકાશે તો વર્ષો પહેલા ડંકાની ચોટે જાહેર કરી દીધું કે જે માણસ સૂર્યોદય પહેલા 8 ખોબા જેટલું પાણી પીવાનો નિયમ રાખે તે ઘડપણ અને રોગથી મુક્ત રહી 100 વર્ષનું આયુષ્ય ભોગવી શકે. એક ખૂબ સરસ કહેવત છે કે દિનાંતે જે પીવે દૂધ, નિશાંતે જે પીવે જલ, ભોજનાંતે પીવે તક્ર, ત્યાં આરોગ્ય સદા રહે. એટલે કે દિવસના અંત ભાગમાં જે વ્યક્તિ દૂધ પીવે છે, નિશા રાત્રિના અંત ભાગમાં એટલે કે વહેલી સવારે જે વ્યક્તિ પાણી પીવે છે, ભોજનના અંત ભાગમાં જે વ્યક્તિ છાશ પીવે છે, તે હંમેશા આરોગ્યમય જીવન ગાળી શકશે. ઉષપાન પછી આવે છે શૌચવિધિ. સવારના સમયે મળમૂત્રનો સાહજિક રીતે ત્યાગ થઈ જવો જોઈએ. જો તમારો સૂવાનો અને ઉઠવાનો સમય નિશ્ચિત હશે તો તમારું બાયોલોજિકલ ક્લોક સેટ થઈ ગયું હશે અને તો જ તમારો મળત્યાગનો સમય પણ નિશ્ચિત થઈ શકશે. આના વિશે આપણે ગયા એપિસોડમાં ખૂબ વિસ્તારપૂર્વક જોયું, પણ અહીં એક સરસ મજાનો પ્રસંગ કહેવાનું મન થાય છે. મનીષાબેન પોતાના 3.5 વર્ષના બાળકને લઈને વૈદ્યજી પાસે ગયા. વૈદ્યજીએ એને તપાસ્યું અને મનીષાબેનને પ્રશ્ન પૂછ્યો કે મનીષાબેન, તમારું બાળક આજે સંડાસ ગયું હતું? મનીષાબેને તરત જ બાળક સામે જોઈને બાળકને પૂછ્યું, બેટા આજે તું છીછી ગયો તો? વૈદ્યરાજજીએ સૂચક નજરે મનીષાબેન સામે જોયું ત્યારે મનીષાબેને કહ્યું કે વૈદ્યજી, હું નોકરી કરું છું
એટલે મારું બહુ ધ્યાન હોતું નથી કે એ જાય છે કે નથી જતું. મિત્રો, આ નાની વાત ખૂબ મોટી શીખ આપે છે. દરેક બાળકને નાનપણથી ચોક્કસ સમયે સંડાસ જવાની આદત પાડવી જોઈએ કે જેથી ભવિષ્યમાં એની તંદુરસ્તી જળવાઈ રહે. કદાચ આજે આદત ન હોય તો પણ ધીરજ અને ખંતથી એ આદત પાડી શકાય. 15 દિવસ તમારા બાળકને ચોક્કસ સમયે સંડાસમાં બેસાડો, 16મા દિવસથી એ વ્યવસ્થિત નિયત સમયે સંડાસ જવાનું શરૂ કરી દેશે. શૌચવિધિ પછી આવે છે અભ્યંગ. અભ્યંગનો સામાન્ય અર્થ છે માલિશ. તલના તેલને હુંફાળું ગરમ કરી આખા શરીરે માલિશ કરવું જોઈએ. વાયુ પ્રકૃતિવાળા માટે તો માલિશ એ સર્વશ્રેષ્ઠ છે. માલિશ વૃદ્ધાવસ્થાને દૂર કરે છે અને રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. માલિશ વ્યક્તિનું શરીર સશક્ત, સુદૃઢ અને કોમળ બનાવે છે. જાડા વ્યક્તિને માલિશ પાતળો કરી શકે છે અને પાતળા વ્યક્તિઓ માલિશથી જાડા થઈ શકે છે. હા, રોગિષ્ઠ અને તાવવાળા વ્યક્તિઓએ માલિશ ન કરવું જોઈએ. મિત્રો, માલિશની બાબતમાં પણ હું કહીશ કે રોજ નહીં તો અઠવાડિયે કે મહિને એકવાર તો માલિશ અવશ્ય કરવું જોઈએ. અભ્યંગ પછી આવે છે વ્યાયામ. આયુર્વેદમાં કહેવાયું છે કે શરીર આયાસ જનનમ કર્મમ વ્યાયામ સંગ્નિતમ, એટલે કે શરીરમાં થાક ઉત્પન્ન કરનાર ક્રિયા એટલે વ્યાયામ. વ્યાયામથી શરીરને અનેક લાભો થાય છે. શરીર હલકું બને છે, વધેલા દોષો ઘટે છે અને શ્રેષ્ઠ આરોગ્યની પ્રાપ્તિ થાય છે. જે લોકો નિત્ય વ્યાયામ કરે છે એમનો જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે અને ગમે તેવું અને ગમે તેટલું ખાવાનું ખૂબ સરળતાથી પચાવી શકે છે. મિત્રો, હવે તમારો પ્રશ્ન હશે કે વ્યાયામ કેટલો કરવો. આયુર્વેદના મહર્ષિઓએ જણાવ્યું છે કે બલાર્ધ વ્યાયામ કરવો, એટલે કે તમારા શરીરની શક્તિ 50% વપરાઈ જાય ત્યારે વ્યાયામ પૂરો થયો ગણાય. એના લક્ષણો કયા કયા? કપાળ ઉપર પરસેવો થવો, બગલમાં કે હાથ પગમાં પરસેવો થવો અને મોઢું સુકાવવું. આ લક્ષણો છે કે તમારા શરીરનું અર્ધ બળ પૂરું થયું છે. એટલે આટલા લક્ષણો મળે ત્યાં સુધી અવશ્ય વ્યાયામ કરવો. આજના બાળકોનું બાળપણ મોબાઈલ, લેપટોપ કે કોમ્પ્યુટર પર ગેમ રમવામાં જ વેડફાઈ જાય છે. બાળકોને મેદાન પર રમત રમવા અવશ્ય મોકલવા જોઈએ અને શક્ય હોય તો આપણે પણ સાથે જવું જોઈએ. કોઈ પણ પ્રકારની મેદાનની રમત રમવી એ સૌથી ઉત્તમ વ્યાયામ છે. વળી આયુર્વેદમાં ચંક્રમણ શબ્દ આપ્યો છે. ચંક્રમણ એટલે ચાલવા જવું. ચંક્રમણ એ સૌથી સુખકર વ્યાયામ છે. એટલે જો તમે બીજું કંઈ નથી કરી શકતા તો ફક્ત રોજ 1/2 કલાક ફાસ્ટ વોકિંગ કરવા જાઓ. મોટા ભાગે આપણે ચાલવા ક્યારે જઈએ છીએ? જ્યારે ડોક્ટર આપણને ચેતવણી આપી દે ત્યારે. સવારમાં કોઈ ગાર્ડનની આસપાસ આંટો મારો તો જોજો, મોટા ભાગે મોર્નિંગ વોકમાં આવનાર લોકો વડીલો જ હોય છે. શું બધા માટે વ્યાયામ નથી? ખરેખર વ્યાયામ તો સ્વસ્થ રહેવાનું સૌથી અસરકારક અંગ છે. વ્યાયામ પછી આવે છે સ્નાન. સ્નાન એટલે નહાવું. સ્નાન કરવાથી શરીરમાંથી પરસેવો, મેલ વગેરે દૂર થાય છે અને શરીરની કાંતિ વધે છે. સામાન્ય રીતે ખૂબ ઠંડા કે ખૂબ ગરમ પાણીથી સ્નાન ન કરવું જોઈએ, પરંતુ સુખોષ્ણ એટલે કે શરીરના તાપમાન જેટલા જ હુંફાળા પાણીથી સ્નાન કરવું હિતાવહ છે. શાસ્ત્રોમાં સ્નાન પહેલા અને અભ્યંગ અને વ્યાયામ પછી સૂકા ચૂર્ણનું ઉદ્વર્તન કરવાની ક્રિયાનો ઉલ્લેખ છે કે જેમાં હરડે, આમળા, લોદ્રનું ચૂર્ણ, દાડમની છાલ, મજીઠ, લીમડાના પાનનું ચૂર્ણ વગેરેમાંથી કોઈ પણ એક દ્રવ્યને શરીર પર નીચેથી ઉપરની દિશામાં હલકા હાથે ચોળવામાં આવે છે અને પછી સ્નાન કરવામાં આવે છે. મિત્રો, અત્યારના સમયમાં સમયના અભાવે કે જાણકારીના અભાવે આપણે આવું કશું જ કરી નથી શકતા અને ફક્ત બ્રશ કરીને નાહવા જતા રહીએ છીએ. પરંતુ આજે જો તમે સાજા રહેવા માટે સમય ફાળવશો તો ભવિષ્યમાં સાજા થવા માટે સમય ચૂકવવો નહીં પડે. મિત્રો, થોડા ઉપકારક નિત્યકર્મ જોઈએ કે જે કરવામાં નિયમિતતા રાખશો તો તમારું આરોગ્ય સુખમય રહેશે. આંખની રક્ષા કરવા રોજ રાત્રે કાચના ગ્લાસમાં પાણી ભરી એમાં 1/2 ચમચી ત્રિફલા ચૂર્ણ પલાળવું. સવારે એ પાણીને બારીક કપડાથી ગાળી આઈ કપમાં ભરી આંખ ધોવી, જેનાથી આંખોનું તેજ વધે છે. નંબર ન હોય તો નંબર આવતા અટકશે અને હોય તો ઓછા થશે.
જો આ ક્રિયા નિયમિત કરશો તો વૃદ્ધાવસ્થામાં થતા આંખોના રોગને ટાળી શકશો. શ્રવણ ઇન્દ્રિય એટલે કે કાનની રક્ષા માટે દરરોજ કાનમાં 4-6 ટીપા સરસિયાનું કે તલનું તેલ નાખવું જોઈએ. નિયમિતતા જાળવશો તો ક્યારેય બહેરાશ નહીં આવે. રોજ રાત્રે સૂતી વખતે નાકમાં 2-4 ટીપા ગાયનું ઘી નાખવું, જેને આપણે નશ્ય કહીએ છીએ, જેનાથી યાદશક્તિ વધે છે, વાળ ખરતા અટકે છે, વાળ અકાળે સફેદ થતા અટકે છે અને ખૂબ ગાઢ નિંદ્રા આવી જાય છે. રોજ માથામાં તેલ નાખવાથી ફક્ત વાળને જ નહીં પરંતુ આખા માથાને પોષણ મળે છે. ફેશન અને દેખાદેખીમાં પડ્યા વગર રોજ તેલ નાખવું તો જ વાળ રહેશે, અને જો માથામાં વાળ જ નહીં રહે તો પછી ફેશન શાની કરશો. તો મિત્રો, કેવી લાગી આયુર્વેદિક દિનચર્યા? હજી આ સિવાય ઈશ્વર ઉપાસના, અંજન, વસ્ત્ર પરિધાન, કેશ પ્રસાધન, કેશ નખ લોમ કર્તન, જીવિકા માટે પ્રયત્ન, રત્નમાળા ધારણ, દંડ પાદુકા પાઘડી છત્રી ધારણ વગેરેનું વિસ્તારથી વર્ણન જોવા મળે છે. આપણને તો આ બધા શબ્દો સાંભળવા પણ અઘરા લાગે છે. તો એ વિચારો કે ઋષિ મુનિઓએ આપણા જીવનનું કેટલું બારીકાઈથી અવલોકન કર્યું હશે કે જેનાથી સમગ્ર માનવ જાત માટે એમણે કેટલાક સિદ્ધાંતો બનાવ્યા. એમણે બનાવેલા સિદ્ધાંતોના 50% સિદ્ધાંત પણ આપણે જો વ્યવહારમાં મૂકીએ તો આજે સર્વસામાન્ય ગણાતા રોગો જેવા કે હૃદય રોગ, હાઈ બીપી, કોલેસ્ટ્રોલ, સંધિવા વગેરેનો દેશવટો થઈ જાય. મિત્રો, દિનચર્યાનો હજુ આગળનો ભાગ બાકી છે. આહારવિધિ. સુખમય જીવનની શુભેચ્છા સાથે વિદાય લઉં છું.